ગુરુદ્વારના રોજમરેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં કેટલાક કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. ગત રોજ કોર્પોરેશનની સામાન્ય સભા મળવા પામી હતી. સભામાં કોંગ્રેસી કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા રજૂઆત કરી હતી કે નવા બનતા રસ્તા ઉપર આડેધડ ખોદકામ કરીને નાણાંનો વેડફાટ થાય છે. તે ન કરવા માટે લાલબાગ તળાવમાં ડ્રેનેજના જોડાણો બંધ કરવા સૂચન કર્યું હતું. કરોડો રૂપિયાના રોડ અમુક વિસ્તારમાં બનાવેલા જયરત્નથી કોર્ટ સુધીનો, માર્કેટ રામનગર સુધી, જયરત્નથી ન્યાય મંદિર સુધી કરોડો રૂપિયાના રોડો બનાવ્યા પછી તમે જોઈ શકો કે આ ડ્રેનેજના પ્રોજેક્ટવાળા હોય, પાણી પુરવઠાવાળા હોય, એમનું સંકલન ન હોવાના કારણે પરિસ્થિતિ એવી ઊભી થાય છે. કોઈ પણ કોન્ટ્રાક્ટર કરોડો રૂપિયાનો રોડ બનાવતો હોય તો એને 4-5 વર્ષ સુધી એની જવાબદારી હોય. રોડ તૂટી જાય તો એને ફરી બની આપવાનો હોય છે. પણ આ લોકો અમુક અધિકારી એમની જોડે મિલી ભગત કરીને 2 વર્ષ થાય એટલે અહીં પાણીની લાઈન નાખવાની જેવું કરીને રોડ તોડ નાખે છે. ડ્રેનેજની લાઈન બાકી છે એ કરી, એટલે બધા રોડ કરોડો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા પછી બધા રોડ તોડી નાખ્યા છે. કોઈ ડ્રેનેજની સ્પેશિયલ લાઈન નાખે છે, કોઈ જગ્યાએ પાણીની લાઈન નાખે છે. એટલે આ લોકોનું સંકલન ન હોવાના લીધે પ્રજાના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે. ખોટી રીતે આ લોકો અધિકારીને એ મળીને કામ કરી રહ્યા છે. એટલે એ આજે અમે સભામાં રજૂઆત કરી કે સાહેબ, જે પ્રજાના ખોટા કરોડો રૂપિયા જઈ રહ્યા છે, ખરેખર કોઈ પણ રોડ થાય તો 5 વર્ષ સુધી કંઈ લોકો એનો ઉપયોગ કરી શકે. તો 2 વર્ષ થાય, 1.5 વર્ષ થાય, આખો રોડ તોડી નાખ્યા છે. બીજી સાથે સાથે જે પ્રી મોન્સૂનની કામગીરી તમે જોયો, અંદર 2 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે એની અંદર અમારા તે 56 ક્વાર્ટરમાં તમે જો ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું, હાઉસિંગમાં પાણી ભરાઈ ગયું. એટલે કોઈ જાતની પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી. જે રાજસ્થાનની પરિસ્થિતિ છે, તલાવ વગર વરસાદે પાણી છલકાઈ ગયું છે, અંદર ડ્રેનેજનું સ્લજ છે. કોઈ જાતની પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી. એટલે અમે તમામ રજૂઆતો સભામાં કરી છે અને હું કીધું છે કે વહેલી તકે અમારે ઉત્તરમાં કામગીરી કરવાની. જ્યારે ખાસ વળી સ્મશાન અને રીડેવલપમેન્ટ અંગેનું કામ સભામાં ન લાવવાના મુદ્દે વિપક્ષે વાંધો ઉઠાવતા ભારે હોબાળો મચ્યો. તદુપરાંત રજૂ થયેલા કામોમાં લાભાર્થીને ભાડું વધુ મળે તે માટે વિપક્ષ તરફથી દરખાસ્ત રજૂ થઈ હતી, જેને સત્તા પક્ષે બહુમતીના જોરે નામંજૂર કરી પોતાની દરખાસ્તને પોલ એન્ડ વોટ થકી મંજૂર કરી હતી. ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તાંદલચા સહકારનગર ખાતે આવાસ યોજના અંગેના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી, તેમજ 9 અરજદારોને 99 વર્ષના ભાડાપટ્ટી જગ્યાની ફાળવણી અંગેનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. તદુપરાંત 4 ઝોનના નવી પાણીની લાઈન નાખવા અંગેના કામને પોલ એન્ડ વોટ બાદ મંજૂરી આપવામાં આવી છે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 6 કામોને પોલ એન્ડ વોટ બાદ બહુમતીના જોરે મંજૂરી આપી છે, જ્યારે 2 માસ માટેની એડવાન્સ વેરા પ્રોત્સાહન યોજના સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. સહકારનગરનો પ્રોજેક્ટ આમ જોઈએ તો 2008-09માં BSUP અંતર્ગત થવાનો હતો. પછી RAY માં પ્રોજેક્ટ લીધો, RAY માંથી મુખ્યમંત્રી ગૃહ યોજનામાં, પછી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો તોડે લગભગ 5 વર્ષ થયા. 5 વર્ષથી ત્યાંના લગભગ 1500 ફેમિલીઝ બેઘર થયેલા છે અને એ લોકોને માત્ર 2000નું ભાડું, એ બી રેગ્યુલર નથી મળતું, 1-1 વર્ષનું ભાડું ચડેલું હોય. ત્યારે કોરોના કાળ જેવી ખૂબ કપરી પરિસ્થિતિમાં 11 મહિને 9 ઘોર સધવાનું, એવી 2000 ભાડાનું, અને ગરીબ લોકો ત્યાં રહેતા હતા એ લોકોની ખૂબ કપરી પરિસ્થિતિમાં એ લોકોએ 5 વર્ષ કાઢ્યા છે. કોર્પોરેશનના બેદરકારીને લીધે, અધિકારીઓના બેદરકારીને લીધે આ સ્કીમમાં આટલો ડિલે થયો છે. ત્યારે હવે બધી કાયદાકીય ગૂંચવણો સોલ્વ થઈ અને ફરીથી ટેન્ડરને એમેન્ડ કરી અને આજે કોર્પોરેશનના જનરલ બોર્ડમાં મંજૂર થયું છે. અને હવે રહીશોને કંઈક આશ છે કે કદાચ મકાનોનું કામ ચાલુ થાય. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આમાં એક ડેફિનેટ ટાઈમલાઈન એડ કરવાનું કહેવામાં આવ્યું હતું, એટલે કે ક્યારે કામ ચાલુ થશે, ક્યારે પૂર્ણ થશે, કયા સ્ટેજે કેટલું કામ થશે, અને જો એમાં લેપ્સ થાય તો તાત્કાલિક ધોરણે ટેન્ડર રદ કરીને કોર્પોરેશન આ કામ પોતે કરે, કારણ કે ઓલરેડી ત્યાંના રહીશો ખૂબ સફર કરી ચૂક્યા છે. એ સિવાય ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે બી કમિટેડ ફેસિલિટી છે આપવા માટે અમે ડિમાન્ડ કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS સ્કીમની 6 યોજનાઓ આજે સભામાં મૂકવામાં આવેલી. આ યોજનાના જે ભાવ એપ્રૂવ થયા છે એના એસ્ટિમેટ કરતાં ખૂબ ઊંચા ભાવે કામો ગયા છે અને એની લીધે દરેક સ્કીમમાં 1.5 લાખ સુધી ભાવ વધારો છે.
હવે આ જે વધારાના મકાનની કોસ્ટ છે એ કોસ્ટ લાભાર્થી ભોગવે એ રીતની દરખાસ્ત આજે સભામાં આવી છે ત્યારે કોંગ્રેસ પક્ષે આનો વિરોધ કર્યો છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જો આ મકાનો બનતા હોય તો મકાનની જે લાભાર્થીને મળવાપાત્ર જોગવાઈઓ છે ગાઈડલાઇન્સ પ્રમાણે એ જ ભાવે મળવી જોઈએ, એમાં જો એક્સ્ટ્રા ખર્ચ થાય તો એ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્કીમ હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો રાજ્ય સરકાર આ ખર્ચો ભોગવે, લાભાર્થીના માથે આ ખર્ચો નાખવામાં ખોટી પ્રેસિડન્સ જે અગાઉ બી સેટ થયેલી છે એ બી ખોટી છે અને આ વધારાનો ખર્ચ લાભાર્થીના માથે નહીં નાખવાની અમારી દરખાસ્ત છે જે બહુમતીના જોરે ભારતીય જનતા પાર્ટીએ ફગાવી દીધી છે। આમ સહકારનગરના યોજના શરૂ થવાના એંધાણ વર્તા લાભાર્થીઓ કોર્પોરેશનની વડી કચેરી ખંડેરામ માર્કેટ ખાતે પહોંચ્યા હતા જ્યાં ફટાકડા ફોડી મેયર તથા વિપક્ષનું ફુલહાર કરી સન્માન આપી ખુશી વ્યક્ત કરી। ઘણી ખુશી વ્યક્ત કરી રહ્યા છે અમે બધા જેટલા બી લાભાર્થીઓ છે ઘણી ખુશી, પણ કદાચ અમે લોકો અમારા લોક લાડીલા શ્રી નરેન્દ્ર મોદી દામોદરદાસ મોદીએ જે સપનો ગરીબોને ઘર આપવાનો જે સપનો હતો તે ખરેખર 18 મહિનાનું એલોટમેન્ટ લેટરમાં લખેલું છે, 18 મહિનામાં ઘર આપવાની એમની બાહેદરી હતી, તે છતાં આજે ઘણા સમયો અને ઘણા મહિનાઓ વીતી ગયા, અમે લોકોએ જે પરિસ્થિતિમાં અમારા દિન ગુજરાન કરાયેલા છે ખરેખર અમે બહુ તકલીફોમાં અમારા દિન ગુજરાન ગુજરાયેલા છે, પણ અમને કદાચ અમારી સરકાર પર અને અમારા લોકો પર અને અમારા નેતાઓ પર ઘણો ભરોસો હતો, એ આજે ખરેખર અમારા ભરોસા પર અમારી જીત થઈ છે અને અમારા જેટલા બી લોકલાડીલા અમારા રહેવાસીઓ છે એમણે બી ઘણો સંયમ રાખીને અમારા આગેવાનોને ફૂલ સપોર્ટ કર્યો છે એ માટે હું એમનો બી આભાર વ્યક્ત કરું છું અને ખાસ તો અમારા જે મેયર શ્રી સ્થાયી સમિતિ અને ઓપોઝિશન લીડર જે અમીબેન રાવત છે એમણે બી ઘણો આગ્રહ એટલે એમણે ઘણો મતલબ કે સંયમ રાખીને અને સપોર્ટ કર્યો છે તાકી અમારી બસ્તીનું વહેલોથી વહેલું કામ ચાલુ થઈ જાય અને આગળ બી આજે અહીંયા વાત પૂરી નથી થતી, એમણે માશાલ્લાહ ઓર્ડર આપી દીધો છે બરાબર, પણ આગળ વહેલી તકે કામ ચાલુ થાય તે માટે એમને નમ્ર વિનંતી, હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ, કેમ કે અમારા જે 1400 પરિવાર લોકો છે એ ખરેખર બહુ દુઃખ મુસીબતોમાં છે અને હું અને મારા જેટલા બી લોક લાડેલા ભાઈઓ છે એ એવું જ ઈચ્છે છે કે ભાઈ અમારી સરકાર અને અમારા લોકો, અમે કોઈના અગેન્સ્ટ નથી, અમે કોઈ બી પક્ષના અગેન્સ્ટ નથી, પણ અમે લોકો ભોલા લોકો છે અને અમારી વસ્તીની અંદર તમામ લોકો રહે છે, હિન્દુ મુસલમાન ખ્રિસ્ત અમારી ત્યાં કોઈ ભેદભાવ નથી અને અમે દિલથી એવું ઈચ્છીએ છીએ કે ત્યાં વહેલાથી વહેલી તકે કામ ચાલુ થઈ જાય અને અમારા લોકોને જનજીવન અમારું વ્યવસ્થિત રીતે સંપૂર્ણ પૂરું થઈ જાય છે અને 89 લાભાર્થી જે લોકોને આજ દિન સુધી હજી સ્કીમમાં સમાવ્યા નથી તમામ પુરાવા આપ્યા છતાં બી એ લોકોને સમાવી લેવાની અમે દરખાસ્ત રજૂ કરી હતી, બહુમતીના જોરે ભારતીય જનતા પાર્ટીએ અમારી દરખાસ્ત ફગાવી દીધી છે, લોકોના હિતમાં ખૂબ સારા સજેશન્સ હતા પણ અહંકાર અને બહુમતીના જોરે શાસક પક્ષ આને રિજેક્ટ કરીને પોલ એન્ડ વોટ કરાવ્યું છે, તેમ છતાં આજે સહકારનગરનો 4-5 વર્ષથી ડિલે થતો પ્રોજેક્ટને કંઈક એન્ડ દેખાય છે એવું સમજીને ત્યાંના રહીશો ખૂબ ખુશ છે, ત્યારે અમે એક વિપક્ષ તરીકે આ ટાઈમલી ચાલુ થાય અને કામ સમયસર પૂર્ણ થાય એ જોવાની અમારી જવાબદારી નિભાવીશું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરાના પ્રોત્સાહક વળતરની યોજના અમલમાં લાવવામાં આવી છે, જે નાગરિકો પોતાના રહેઠાણની મિલકત અથવા તો બિન રહેઠાણની મિલકત જો એનો વેરો તાત્કાલિક ધોરણે 1 મહિનાની અંદર ભરી દેશે તો એ નાગરિકોને રહેઠાણની મિલકત માટે 10% વળતર આપવામાં આવશે અને બિન રહેઠાણ માટે 5% વળતર એટલે કોમર્શિયલ મિલકત માટે 5% વળતર આપવામાં આવશે, જો તે 1 મહિના પછી ભરશે તો 1 મહિનાથી બીજા મહિના સુધીમાં એટલે 2 મહિનાની અંદર ભરશે તો એને 7% વળતર અને રહેઠાણમાં અને બિન રહેઠાણમાં 5% વળતર આપવામાં આવશે, આનાથી એડવાન્સ વેરો કોર્પોરેશનને મળશે અને કોર્પોરેશન આમ પણ જુલાઈમાં વેરો લેતી હોય છે તો એની જગ્યા પર નાગરિકોને વળતર મળે 10%, 7%, 5% અને વેરો ભરી શકે એવી એક સુવિધા કોર્પોરેશન તરફથી ઊભી કરવામાં આવી છે અને આ વેરા પ્રોત્સાહક યોજના કોર્પોરેશન દ્વારા દાખલ કરવામાં આવી છે। વ્યાજ માફીની જે સ્કીમ હતી જે ગયા વર્ષે હતી એ હવે કન્ટિન્યુ રાખવાના છે કે બંધ કરી દેવાની છે? જે આ યોજના છે એ વેરા પ્રોત્સાહક વળતર પેટીની છે, એમાં જે પાછલા વર્ષનો વેરો બાકી હશે એ પણ જો ભરશે તો જે યોજનાનો લાભ લઈ શકશે।